नमस्ते विद्यार्थिनी बहनों, धोरण पांच विषय गणित प्रकरण तेर गुणाकार अने भागाकार नी रीतो। तुलसी अने तेनो पति कारुण्यना बगीचा में काम करे छे। कारुण्य तुलसी ने एक दिवसना रुपया 225 अने तेना पति ने रुपया 258 चूकवे छे। जो तुलसी 49 दिवस काम करे तो तेने केटला रुपया मळशे, जो तेनो पति 42 दिवस काम करे तो तेने केटला रुपया मळशे, बन्नेने भेगा थईने मळता कुल रुपया शोधो। सौ प्रथम तो तुलसीने मळतुं एक दिवसनुं मेहनताणुं 225 छे, तो 49 दिवसनुं केटलुं? तो के 49 गुणिया 225, એટલે અહીંયા જો 225 ગુણ્યા 49। હવે નવ સૌ પ્રથમ 225 ગુણ્યા 9 પચાસ 45 વધી કેટલી આવે વિદ્યાર્થીની બહેનો? 4 9 દુ 18 18માં 4 ઉમેરીએ એટલે થશે 22 22નો બગડો વધી 2 9 દુ 18 18ને 2 20 ત્યાર પછી 225 ગુણ્યા 40 આ શૂન્ય અહીંયા આવશે અને 225નો ગુણાકાર 4 વડે 4 પચાસ 20 20નું શૂન્ય વધી 2 4 દુ 8 8ને 2 10 10નું શૂન્ય વધી 1 4 દુ 8 8ને 1 9 હવે બંનેનો સરવાળો અહીંયા 5 આ 2 શૂન્ય 9ને 2 11 એટલે થશે 11025। આમ તુલસીને 49 દિવસમાં 11025 રૂપિયા મળે। તેના પતિને એક દિવસનું કેટલું મહેનતાણું મળે છે વિદ્યાર્થીની બહેનો? 258 એટલે 258 ગુણ્યા 42। તો સૌ પ્રથમ 2 વડે ગુણાકાર, 2 અઠા 16 નો છગડો વધી 1, 2 પચા 10 ને 1 11 વધી 1, 2 દુ 4 ને 1 5, 258 ગુણ્યા 40 આ શૂન્ય અહીંયા આવશે ને 4થી ગુણાકાર, 4 અઠા 32 વધી 3, 4 પચા 20, 20ને 3 23નો તગડો વધી 2, 4 દુ 8 8ને 2 10, બંનેનો સરવાળો કરતાં મળશે 10836। આમ તેના પતિને 42 દિવસમાં 10836 રૂપિયા મળે। બંનેની કમાણી ભેગી કરતાં કેટલું મળે? તો કે આ 11025 વત્તા 10836 એટલે થશે 21861 રૂપિયા। તુલસી અને તેના પતિમાંથી કોને વધુ રૂપિયા મળશે? આપણે જેમ શોધીને જોયું તેમ તુલસી અને તેના પતિમાંથી તુલસીને તેના પતિ કરતાં વધુ રૂપિયા મળશે, જે તમે અહીં જોઈ શકો છો। જો તુલસી 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંનેને કુલ કેટલા રૂપિયા મળે? હવે વિદ્યાર્થીની બહેનો, જો તુલસી 5 દિવસ વધુ કામ કરે, બરાબર છે, એટલે તુલસી 5 દિવસ વધુ કામ કરે એટલે એના દિવસ થઈ જશે 49 વાળા 54, અને જે તેનો પતિ છે તે 4 દિવસ ઓછું કામ કરે એટલે એના દિવસો થઈ જશે 38। હવે તુલસીને મળતું એક દિવસનું મહેનતાણું 225 ગુણ્યા હવે 54 કરવાના, તો 225 ગુણ્યા 54, 4 પચા 20 વધી 2, 4 દુ 8 ને 2 10નું શૂન્ય વધી 1, 4 દુ 8 ને 1 9, હવે 5 વડે ગુણાકાર, આ શૂન્ય અહીંયા આવશે, 25 વધી 2, 5 દુ 10 ને 2 12 વધી 1, 5 દુ 10 ને 1 11, 900 આ જે આવ્યા એ બંનેનો સરવાળો 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 5 એટલે 5, 9ને 2 11નો એકડો વધી 1, 1ને 1 2 અને 1 એટલે મહેનતાણું એનું થઈ જશે 54 દિવસનું 12150। ત્યાર પછી તેના પતિને એક દિવસનું મહેનતાણું હતું 258 અને હવે શોધવાનું છે 38 દિવસ માટે એટલે 258 ગુણ્યા 38 આઠ
नो गुणाकार आ त्रणे संख्या साथे अठ्यू अठ्यू चौंसठ वधी छ आठ पचास चालीस चालीस ने छेतालीस वधी चार आठ दू सोळ सोळ ने चार वीस त्यार पछी त्रण वडे गुणाकार तीस छे पण आ शून्य अहीं आवशे एकमनुं शून्य अहीं तन अठा चौवीस वधी बे तन पचास पंदर पंदर ने बे सत्तर सत्तरनो सात वधी एक तन दू छ छ ने एक सात चार चार छ ने चार दस नु शून्य वधी एक सात ने एक आठ अने बे वत्ता सात एटले नौ तो थशे नौ हज़ार आठ सौ ने चार बार हज़ार एक सौ पचास वत्ता नौ हज़ार आठ सौ चार नो सरवाड़ो करता थशे एकवीस हज़ार नौ सौ ने चौपन। नीचेना कोष्टक में अलग अलग कॉन्ट्राक्टरना काम अने मेहनताणानो दर दर्शाव्यो छे। तेना आधारे प्रश्नोना जवाब कॉन्ट्राक्टर ए बी सी ने डी दैनिक मेहनताणु एटले के रोजनू मेहनताणु ए ने मळे छे बसो पंचासी रुपया, बी ने मळे छे रुपया बसो सड़सठ, सी ने मळे छे रुपया बसो साड़तरीस अने डी ने मळे छे रुपया बसो ने ओगणएंसी। क्यों कॉन्ट्राक्टर सौथी वधु दैनिक मेहनताणु चूकवे छे અને કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો કે આપણે જે તમે દૈનિક મહેનતાણા જોયા તેના આધારે કહી શકીએ કે એ જે છે એ સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે અને સી જે છે તે સૌથી ઓછું મહેનતાણું દૈનિક ચૂકવે છે। તુલસી આઠ અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળે? તુલસી આઠ અઠવાડિયાના કુલ રૂપિયા, તો બી છે તે સૌ પ્રથમ કેટલું મહેનતાણું ચૂકવે છે? બરાબર છે, તો બસો ને સડસઠ રૂપિયા। તો સૌ પ્રથમ તો આપણે એક અઠવાડિયાનો પગાર એટલે એક અઠવાડિયામાં દિવસ હોય સાત, તો સાત દિવસનો પગાર બસો સડસઠ ગુણ્યા સાત કરતાં એક હજાર આઠસો ને ઓગણસિત્તેર રૂપિયા મળે। હવે આપણે આઠ અઠવાડિયા માટે શોધવાનું છે, તો આઠ અઠવાડિયા એટલે કે આઠ ગુણ્યા આ જે જવાબ આવ્યો એનો ગુણાકાર આ સાત દિવસનો છે, બરાબર? આપણે આઠ અઠવાડિયાનો ગોતવાનો છે એટલે કે એક હજાર આઠસો ઓગણસિત્તેર કરતાં ગુણ્યા આઠ કરતાં મળશે ચૌદ હજાર નવસો ને પંચાણું। વિદ્યાર્થીની બહેનો આ રીતના જુઓ, એક હજાર આઠસો ઓગણસિત્તેર ગુણ્યા આઠ, આઠ નવા બોતેર વધી સાત, આઠ છ અડતાલીસ, અડતાલીસમાં કેટલા ઉમેરવાના સાત એટલે થશે પંચાવન વધી પાંચ, અઠ્યું અઠ્યું ચોસઠ, ચોસઠમાં ઉમેરવાના પાંચ એટલે થશે ઓગણસિત્તેર, ઓગણસિત્તેરનો નવડો વધી થશે છ, આઠ એકુ આઠ, એમાં છ ઉમેરતા થશે ચૌદ, એટલે થયા ને ચૌદ હજાર નવસો ને બાવન। ત્યાર પછી તુલસીનો પતિ અઢી બે પૂર્ણાંક એક દૂતીયાંશ એટલે અઢી મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે તો કેટલા રૂપિયા મળે? તો કોન્ટ્રાક્ટર એ દ્વારા મળતું દૈનિક મહેનતાણું છે રૂપિયા બસો ને પંચ્યાસી। તેથી તુલસીના પતિનું અઢી મહિનાનું બે પૂર્ણાંક એક દૂતીયાંશ એટલે અઢી મહિના, તો બે મહિનાના દિવસો વત્તા અડધા મહિનાના દિવસો, માની લ્યો એક મહિનાના ત્રીસ દિવસ, બે મહિના બીજા મહિનાના ત્રીસ દિવસ અને ત્રીજો મહિનો અડધો એટલે કે પંદર દિવસ, એટલે ત્રણ ને ત્રણ છ ને એક સાત એટલે દિવસો આવ્યા પંચોતેર। વિદ્યાર્થીની બહેનો આ ગણતરી આવડવી ખૂબ જ જરૂરી છે, એટલે બસો પંચ્યાસીનો ગુણાકાર કરવાનો પંચોતેર સાથે, બસો પંચ્યાસી ગુણ્યા પંચોતેર, પચું પચું પચીસ વધી બે પાંચ અઠા ચાલીસ ને બે બેતાલીસ વધી ચાર પાંચ દુ દસ, દસ ને ચાર ચૌદ, બસો પંચ્યાસી ગુણ્યા સિત્તેર તો આ શૂન્ય અહીં આવશે। હવે સાત પચાસ પાંત્રીસ વધી ત્રણ, સાત અઠા છપ્પન, છપ્પન ને ત્રણ ઓગણસાઠ વધી પાંચ, સાત દુ ચૌદ, ચૌદ ને પાંચ ઓગણીસ, પાંચના પાંચ, બે વત્તા પાંચ એટલે સાત, ચાર વત્તા નવ તેર, તેરનો તગડો વધી એક
नौ ने एक दस ने एक अगियार वधी एक अने एक ने एक बे एटले थशे 21,375 रुपया। त्यार पछी नौ अठवाडिया सुधी कॉन्ट्राक्टर सी ने त्या काम करवाने बदले कॉन्ट्राक्टर डी ने त्या काम करे तो केटला रुपया मळे? तो सी द्वारा मळतुं मेहनताणुं हतुं 237 रुपया अने डी द्वारा मळतुं मेहनताणुं छे 279 रुपया। बराबर छे? तेथी एक दिवसना मेहनताणानो तफावत केटलो? तो के 279 ओछा 237 एटले 42 रुपया तफावत आव्यो। हवे जो नौ अठवाडिया एटना दिवसो जेम आगळ आपणे 75 दिवस गण्या हता એ રીતના હવે નવ અઠવાડિયાના દિવસો તો કે 63 દિવસ થશે કામ કરે તો કેટલું મેંદાણું મળે? તો 63 × 42 2 × 3 6 2 × 6 12 હવે 63 × 40 આ શૂન્ય અહીંયા અને 4 × 3 12 બગડો એટલે કે આ એકમ કહેવાય એકમનું શૂન્ય પછી 4 × 3 12 બગડો વધી 1 4 6 24 24 ને 25 6 × 6 2 × 2 4 1 + 5 એટલે 6 × 2 એટલે થશે 2646 રૂપિયા મળશે। હવે આપણે એક નવા વિડીયો લેક્ચર અને નવી સમજ સાથે ફરી મળીશું। નમસ્તે।